गुड मॉर्निंग अपने चैप्टर नंबर 8 ચંદ્રકીય મૂડીના પ્રાપ્તિ સ્થાન બરાબર છે. આપણે સમજાવ્યું છે કે ભાઈ ચંદ્રકીય મૂડીનો ધંધાની અંદર વાણિજ્યની પરિભાષામાં જોઈએ મૂડી અને નામાની પરિભાષા બંનેની પરિભાષા અલગ છે. નામામાં તમે મૂડી કોને કહેવાય? ધંધાનો માલિક ધંધામાં જે રોકડ કે માલકી મિલકત લાવે તેને મૂડી બરાબર. પણ વાણિજ્યની ભાષામાં તો ધંધાની અંદર માલિકે રોકેલી પ્લસ ઓછીને લીધેલી કે બધી જ રકમનો સમાવેશ એમાં થાય છે. મૂડી નહીં થાય, પોતે લાવે પ્લસ ઓછીને લે તો એ બધી જ રકમને શું કહેવાય? મૂડી કહેવામાં આવે બરાબર. હવે ધંધામાં મૂડીની જરૂર શેના માટે? તો ધંધાની શું કરવા માટે? સ્થાપના. જ્યારે ધંધાની સ્થાપના કરીશું ત્યારે અલગ અલગ જે ફીઓ ચૂકવવી પડે, રજીસ્ટર જે જેની સામે પત્રકો નોંધાવવા પડે, નિષ્ણાતો રોકવા પડે બરાબર, કાયદાકીય જે બધી ફીઓ, આ બધી ફીઓ ભરવા માટે શેની જરૂર પડે? મૂડી. એટલે ધંધાની સ્થાપના કરવા માટે શું જોઈશે? મૂડી જોઈશે બરાબર. બીજું સ્થિર મિલકતો કરી દો. ધંધામાં કઈ મિલકતો ખરીદવા માટે? સ્થિર જોઈએ કે જમીન મકાન યંત્રો ફર્નિચર બધું ખરીદવા શું જોઈએ? મૂડી જોઈએ બરાબર. ત્રીજું ચાલુ મિલકતો. ચાલુ મિલકત એટલે શું? રોજ બરોજના ખર્ચા જેવા કે કાચો માલ છે, વીજળી છે, કર્મચારીઓના પગાર છે, એ બધા કેવા ખર્ચા કહેવાય? ચાલુ મિલકત. તો એના માટે શેની જરૂર પડે? મૂડીની જરૂર પડે છે બરાબર છે. ચોથું ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે. ધંધામાં તમે આધુનિકતા ઈચ્છો, મોડર્નાઇઝેશન, આધુનિક ટેકનોલોજી લાવવી હોય તો ધંધામાં આધુનિકતા લાવવી હોય, આધુનિક ટેકનોલોજી લાવવી હોય, યંત્રો ઓજારો લાવવા હોય, અથવા સમય પ્રમાણે તમારે તમારા ધંધામાં બદલાવ, આધુનિકીકરણ માટે પણ શું જોઈશે? નાણાં જોઈશે. અને છેલ્લે આકસ્મિક જરૂરિયાત માટે. આકસ્મિક જરૂરિયાત એટલે સરકારની નીતિમાં થતા ફેરફાર છે, તેજી મંદી છે, અથવા કર્મચારીઓની હડતાળ છે, વેપાર ચક્ર છે, કુદરતી આપત્તિઓ છે. ત્યારે આ બધી કુદરતી આપત્તિઓ આવે અથવા સરકારની નીતિઓ બદલાય તો ત્યારે તમારે શેની જરૂર પડે? નાણાંની જરૂર પડે છે. એટલે આ ધંધાની મૂડીની જરૂરિયાત કેટલા કારણોસર પડે છે? 5 બરાબર છે. ચલો એ મુદ્દાને નામ તૈયાર કરો, ધંધાકીય મૂડીની જરૂરિયાત. ઝડપ બરાબર છે. કેટલા મુદ્દા છે? 5 ધંધામાં મૂડીનો બરાબર. ચલો બોલ, કોણ બોલે છે? ધંધાની સ્થાપના માટે, સ્થિર મિલકતોની ગતિ માટે, ચાલુ મિલકતો માટે, ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે, આકસ્મિક જરૂરિયાત માટે. ધંધાની સ્થાપના માટે, સ્થિર મિલકતોની ખરીદી માટે,
चालू निकट चालू जबाबदारी माटे धंधा मा आगळकरण અને વિસ્તરણ માટે આકર્ષણ જરૂરી છે અમે સ્થાપના માટે સ્થિર ઉત્પાદનની ખરીદી માટે ચાલુ મિલકતો માટે ધંધા આધુનિકરણ વિસ્તરણ માટે આકર્ષણ જરૂરી છે જીવનદાતા રક્ત સમાન અને રુધિર મિશ્રણ તંત્ર સાથે સરખે જેટલું માનવ શરીરમાં રક્તનું મહત્વ જેટલું ધંધામાં નાણાંનું મહત્વ બરાબર ધંધાની સ્થાપનાથી માંડીને ધંધાના વિસ્તરણ આધુનિકીકરણ દરેક જગ્યાએ એની જરૂર પડે નાણાં નાણાં વગર ધંધાની કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી બરાબર એટલે ધંધાની અંદર નાણાંનું શું મહત્વ છે તો કે ધંધો એ ધંધા માટે નાણું એ જીવનદાતા રક્ત સમાન છે ધંધાની શરૂઆતથી માંડીને ધંધાના અંત સુધી ધંધાના વિકાસ વિસ્તરણ આધુનિકીકરણ દરેક કાર્ય માટે નાણાંની જરૂર પડે છે નાણાં વગર ધંધાની કોઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી બરાબર એટલે નાણું એ ધંધામાં શું કહેવાય છે જીવનદાતા રક્ત સમાન છે બરાબર જ્યારે ધંધામાં નાણાંની અછત થાય લેણદારોને ચૂકવણીમાં વિલંબ થાય સમયસર નાણાં ન ચૂકવી શકો તો ધંધાની શાખ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે બરાબર હવે માલિકીના ભંડોળ માલિકીના ભંડોળમાં ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને નફાનો ધંધામાં પુનઃરોકાણ બરાબર જે આપણે સમજેલા છીએ તો ઇક્વિટી શેર મેં તમને શું કીધું હતું જે શેરને ડિવિડન્ડ મેળવવામાં અને મૂડી પરત મેળવવામાં સૌથી છેલ્લે મળે એને કયા છે બરાબર ડિવિડન્ડ મેળવવામાં અને મૂડી પરત મેળવવામાં જેને છેલ્લે મળે એને શું કહેવાય ઇક્વિટી એના લક્ષણોમાં પહેલું એ સાચા માલિકો છે બરાબર ઇક્વિટી શેર હોલ્ડર એ શું છે સાચા માલિક બરાબર બીજું મતા જુદા કંપનીની સામાન્ય સભામાં મત આપવાનો અધિકાર કોને મળે છે ઇક્વિટી શેર અને શેર દીઠ કેટલો મત એક જુલ શેર દીઠ જેટલા છે એટલા બરાબર ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવામાં આવતા ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી અનિશ્ચિત નફા સાથે સમજ નફો વધશે તો કંપની ડિવિડન્ડ વધુ આપશે જે ઓછો થશે તો કંપની ડિવિડન્ડ આપશે મૂડી પરત સામાન્ય રીતે ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી એના જીવનકાળ દરમિયાન પરત કરવામાં આવતી નથી બરાબર કારણ કે માલિકો છે એ મૂડી જ્યારે ધંધો બંધ થાય ત્યારે જ પરત થાય બરાબર વિસર્જન કંપની બંધ થાય પડદામાં જાય દીવામાં ડૂબી જાય કંપનીનું શું થાય વિસર્જન તો પેલા બધાને રૂપિયા પરત કરવામાં આવે પ્રેફરન્સ એને બધા પછી કોને પરત કરી ઇક્વિટી શેર પછી લાયકાતના શેર કોઈ પણ કંપનીમાં ડિરેક્ટર બનવું હોય તેના માટે અમુક શેર ખરીદવા પડે જેને કેવા શેર કહેવાય લાયકાતના શેર બરાબર તો લાયકાતના શેર શું છે કે કોઈ પણ વ્યક્તિ કંપનીમાં સંચાલક બનવા માટે જ્યારે મંજૂરી આપે છે તેને કીધું લે કે હું આટલા શેર ખરીદી લઈશ તેને કેવા શેર કહેવાય લાયકાતના શેર મૂડી લાભ જે કઈ મૂડી લાભ છે હકના શેર બોનસ શેર એ બધો લાભ કોને મળે ઇક્વિટી શેર હોલ્ડર અને શેરની નોંધ આ પ્રકારના શેરની નોંધણી ક્યાં કરવામાં આવે છે શેર માન્ય શેર બજારમાં કરવામાં આવેલી હોય છે ક્યાં કરવામાં આવેલી માન્ય શેર બજાર બરાબર ત્યાં કોની લાક્ષણિકતાઓ થઈ
ચલો મુદ્દા તૈયાર કરો અવેશ જે શેર ફાળવે છે એને કયા શેર કહેવાય
સ્વેટિંગ ફૂલી છે. ટૂંકમાં કંપનીના જે સારા એમ્પ્લોઈઝ હોય, વિશ્વાસ બધા મોટા મુખ્ય અધિકારી, એ બધાને કંપની શું આપે છે, એને શું કહેવાય? સ્વેટ ઇક્વિટી છે. અન્ય ઇક્વિટી શેરના બે પ્રકાર છે, મતાધિકાર સાથેના અને ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકાર સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી છે. હવે આવશે પ્રેફરન્સ. હવે પ્રેફરન્સ છે એટલે પસંદગીના છે. જેને મૂડી પરત મેળવવાનો અને ડિવિડન્ડ મેળવવાનો ઇક્વિટી શેર કરતા પહેલા અંક આપવામાં આવે એને કયા શેર કહેવાય? પ્રેફરન્સ કહેવાય. બરાબર. એટલે ઇક્વિટી શેર પહેલા કોને મળે? બધી બાબતમાં પ્રેફરન્સ. પ્રેફરન્સ શેર પણ મળતું ડિવિડન્ડનો દર કેવો હોય? નક્કી કેવા એટલા ટકા ડિવિડન્ડ એને મળશે. પણ સામાન્ય સ્વભાવમાં એમાં એને મત આપવાનો અધિકાર હોતો નથી. બરાબર છે. બધા કોને મળે? ઇક્વિટી. માત્ર અમુક ચોક્કસ બાબતોમાં જ કોને મતાધિકાર મળે? પ્રેફરન્સ શેર હોલ્ડર. માન્ય બજારમાં મોટા ભાગે પ્રેફરન્સ એની નોંધણી થયેલી હોતી નથી, એટલે એની લેવેજ થતી નથી. જો નોંધણી થયેલી હોય તો લેવેજ કરી શકાય. બરાબર. એટલે જે લોકો નિશ્ચિત ડિવિડન્ડ ઈચ્છે છે અને જે સલામતી ઈચ્છે એ લોકો કયા શેર ખરીદશે? પ્રેફરન્સ શેર. બરાબર છે. જો પ્રેફરન્સ શેરમાં લાક્ષણિકતાઓમાં પહેલું શું છે? ડિવિડન્ડ. અને ડિવિડન્ડ મેળવવાનો કેવો હક મળે? બીજું મતાધિકાર. માત્ર એમને બરાબર એમના હિત સાથે સંકળાયેલી બાબતમાં જ મત આપવાનો હતી. વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે તેની બજાર કિંમત બદલાય. જોખમનું પ્રમાણ ઇક્વિટી શેર કરતા જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું. અને મૂડી પરત. પ્રેફરન્સ શેરની ઇક્વિટી શેર પહેલા મૂડી પરત કરવાનો અધિકાર મળે. એમાં બે પ્રકારના 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. બરાબર. હવે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત. બરાબર. ચલો પહેલા પ્રેફરન્સની લાક્ષણિકતાઓ કરના પૂછે છે. જોખમનું પ્રમાણ મૂડી પરત પસંદગી બજાર ભાવ. ડિવિડન્ડ મતાધિકાર પસંદગી મૂડી પરત બજાર ભાવ.
Dividen matematika pasangi badal bau untuk orang beribad. Jo, tu preference ini langsung. Kalau sudah ya kerawan mana mah, kapal. Berapa? Kalau mana ciri yang ada jadi bercuma kerana apa? Berapa? Lu jodoh. Mau pulang sih.